साबरकांठा जिल्लामां कमोसमी मावઠાનો માર ખેડૂતોએ સહન કર્યો છે। જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં વાદળછાયું રહ્યા બાદ બુધવાર રાત્રિથી માવઠા વરસી રહ્યા છે, જેને લઈને ખેડૂતોના જીવ તારવે ચોટ્યા છે। ખાસ કરીને શાકભાજી ઉત્પાદન કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે। પ્રાંતિજ વિસ્તારમાં ફુલાવર જેવા પાકોના ઉત્પાદન કરતા ખેડૂતોના જીવ તો જાણે તારવે ચોટ્યા છે। साबरकांठा जिल्लाना प्रांतिज विस्तार में आवेला फुलावरनी खेती करवामां अव्वल गणाय छे। आ विस्तारना खेडूतो फ्लावरनी उत्तम क्वालिटीनुं उत्पादन करता होय छे अने जेनी मांग दिल्लीथी मुंबई सुधी रहती होय छे। प्रांतिजथी सूरत, वडोदरा अने अमदावाद उपरांत दिल्ली, मुंबई अने उदयपुर जेवा शहेरोमां रोजबरोज फ्लावरनुं उत्पादन निकास थतो होय छे। परंतु हालमां जे प्रमाणमां छेल्ला 2-3 दिवसथी वादळछायुं वातावरण रह्युं छे, તેને લઈને ખેડૂતોના જીવ ઊંચા થઈ ચૂક્યા છે। બુધવાર સાંજ બાદથી વરસાદી માવઠા વરસવા લાગ્યા છે। આમ ઉત્તમ ગુણવત્તાના ફ્લાવરનો પાક નિષ્ફળ થઈ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। સતત વાદળછાયું વાતાવરણ એ ફ્લાવર અને શાકભાજીની ખેતી માટે દુશ્મનરૂપ માનવામાં આવે છે। હાલમાં વાદળછાયા વાતાવરણ સાથે હવે વરસાદ વરસવાને લઈને ફુલાવરની ખેતીમાં ફૂગ અને ડાકી પડવાની સમસ્યા 2-4 દિવસોમાં દેખાવાની શરૂ થઈ જશે, જેને લઈ ખેડૂતો હાલમાં પરેશાન જોવા મળી રહ્યા છે। જોકે આમ તો ખેડૂતોની ચિંતા વધવી એ સ્વાભાવિક છે, કારણ કે મોંઘાદાટ ખર્ચ કરીને ખેડૂતો ફ્લાવરની ખેતી કરતા હોય છે। ફ્લાવરના પાકની માવજત કરવી પણ મુશ્કેલ બનતી હોય છે। ખેડૂતો પાકના માવજત માટે મોંઘા બિયારણ અને દવાનો ખર્ચ કરીને 60-65 દિવસે ખેતી તૈયાર કરતા હોય છે, ત્યારે હવે પાક વેચીને રોકડા કરવાનો વખત આવ્યો છે ત્યારે જે કુદરતે ફટકો માર્યો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે। હાલમાં પ્રતિ 20 કિલો ફ્લાવરનો ભાવ 300-400 રૂપિયા છે અને જે ગત સપ્તાહે 800 રૂપિયાની આસપાસ હતો, પરંતુ હવે 2-4 દિવસ બાદ આ ભાવ પણ તરીએ પહોંચી જશે। જીલ રાવલ, ZSTV પ્રાંતિ। અશોકભાઈ, કેવા પ્રકારની સમસ્યા અત્યારે હાલ વર્તાઈ રહી છે? અત્યારે કુદરતી વાતાવરણના કારણે અમારું ફુલાવર તૈયાર થઈ ગયું છે, મતલબ જમવાનું અમારું તૈયાર જ હતું, પણ 2 દિવસથી વાદળછાયું વાતાવરણ, કુદરતી આપત્તિ કહેવાય, એટલે જે વાવાઝોડું તો ક્લાઇમેટ્સના વજહ વાતાવરણથી 2 દિવસથી વાદળ આવી ગયું હતું અને આજ સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે, ટમટમ વરસાદ ચાલુ છે અને ટમટમ વરસાદ છે ને અમારા ફુલાવરના જે દડાઓ હોય એના ઉપર પાણીનું ટપકું પડે ને તો બીજા દિવસે ત્યાં ટપકી થઈ જાય છે। એ પાણી ઠરાબ ઠારા સ્થળ ગમે તે હોય પણ 2 નંબર જેવું ફુલાવર થઈ જાય, વેચાતું જ નથી બજારમાં, એટલે જમવાનું થાળી તૈયાર હતી, કૂતરું આવીને લઈ જાવ એવી પરિસ્થિતિ